મુદિક પાલસી મહિડા આજના લેક્ચર નંબર 58 માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય નંબર 8.1 નો પ્રશ્ન નંબર 8 જોઈશું તેને આપણે બોર્ડ પર લખીએ લંબચોરસ એબીસીડી માં विकर्ण एसी ए खूणा ए तेमज खूणा सी ने दुभावे छे साबित करो के तेल A B C D चौरस से अने बीजो विकर्ण B D है खूणा B के मध्य खूणा C ने सॉरी खूणा D ने दुभागे छे મિત્રો લંબચોરસની વાત કરવામાં આવી એટલે આપણે લંબચોરસની રચના કરીએ આમ તો ચોરસ સાબિત કરવાનો પણ આપણે તો માની લઈએ લંબચોરસ છે બરોબર એ લંબચોરસને આપણે A B C D એવું નામ આપી દઈએ અહીંયા આગળ A C વિકર્ણ લઈશું એક B D વિકર્ણ લઈશું બરોબર પક્ષ માત્ર લખીએ શું તો કે આપેલું છે A B C D લંબચોરસ છે વિકર્ણ AC એ ખૂણા A તેમજ ખૂણા C ને દુભાગે આટલું આપણને આપેલું છે પછી સાબિત કરો કે જે સાધ્યમાં જશે સાધ્ય લખીએ શું સાબિત કરવાનું તો એમાં પહેલો વિકલ્પ છે એબીસીડી ચોરસ છે પછી બીજો વિકલ્પ સાબિત કરવાનો જે છે વિકર્ણ બીડીએ ખૂણા બી તેમજ ખૂણા ડી ને દુભાગે છે હવે આપણે સાબિતી તરફ જઈશું સાબિત શું કરશું તો કે ભાઈ એબીસીડી માં લંબચોરસ ની વાત કરી એટલે અહીંયા આગળ એ બી બરાબર હું થાય તો કે એની સામેની બાજુ સી પછી અહીંયા બી સી બરાબર હું થાય તો કે એની સામેની બાજુ એ લંબચોરસ ની સામેની બાજુ સમાન હોય ને તથા એબી સમાંતર હું આપેલું છે સીડી અને બીસી સમાંતર હું છે એડી હવે એસી એ ખૂણા એ તથા ખૂણા સી ને દુભાગે છે કોણ એસી ખૂણા એ તથા ખૂણા સી ના બે ભાગ પાડે છે તો મિત્રો બે ભાગ પાડતા હોય તો સ્વાભાવિક છે કે એ કરતા અડધા અડધા થાય કેવી રીતના થાય તો મારે લખી શકાય કે ખૂણો અહીંયા આગળ જે છે બી એ સી બરોબર આ બી એ સી બરાબર ખૂણો બી એ સી અને ડી એ સી એક રૂપિયાંશ ખૂણો એ આ અડધો ભાગ આખા ભાગ કરતા બે અડધા અડધા થાય આવી જ રીતે જેમ બીએસી ની વાત કરી ખૂણા એને એમ આપણે અહીંયા આગળ સી માટે લખવું પડે કેવી રીતના તો કે અહીંયા ખૂણો બીસીએ તો લખવાનું ખૂણો બીસીએ બરાબર ખૂણો જે બીસીએ એ બીસીએ ડીસીએ આ બે મિત્રો કોના કરતા અડધા થાય તો ખૂણા સી કરતા અડધા બરાબર હવે આપણે અહીંયા આગળ
બે ગુણા સી કરતા અડધા થાય તો જો AC વિકર્ણ હોય AC એ કોને એટલે કે AB સમાંતર CD ની છેદિકા છે કોણ AC AB અને CD ની બે ની છેદિકા તો મિત્રો જ્યારે છેદિકા શબ્દ આવે ત્યારે યુગ્મ કોણ બને જોઈ લેજો કેમ બને BAC DCA બરોબર આવી રીતના જે આકાર મે લીધો જ્યારે છેદિકા શબ્દ આવે તો તેથી કરીને લખી નાખવાનું કે ખૂણો BAC બરાબર ખૂણો DCA DCA કારણ કે કોણ યુગ્મ કોણ BAC DCA ચાલો હવે આપણને ખબર છે કે ભાઈ જ્યાં BAC દેખાય ત્યાં હું લખી શકાય DAC અને મારે લખો લખ્યો તો DAC બરાબર ખૂણો DCA કેમ કે આ જે છે એ એક ત્રિકોણ બનશે આવડો આ અહીંયા આગળ એની ચર્ચામાં કામ લાગશે કયા ABC ત્રિકોણ બને અહીંયા આગળ આ ત્રિકોણમાં કામ લાગશે એટલે આને આપણે કઈ કરવાનું અહીં આને એમ લેવા દેવાનું છે ચાલો આ જે હવે ત્રિકોણ ABC માં DAC મિત્રો છે ક્યાં DAC તો DAC આ ત્રિકોણમાં એની સામેની બાજુ કોણ આવે CD તો તેથી કરી લખવાનું CD બરાબર આ ત્રિકોણમાં આ ખૂણો હવે કયો હોય તો DCA DCA ની સામેની બાજુ કઈ આવે તો AB પણ એક શરત આપણે રકમ આપી દીધી છે કે ABCD માં AB બરાબર CD છે જો AB બરાબર CD હોય તો CD બરાબર AB છે તો BC બરાબર AD એનો મતલબ એમ છે બધી બાજુ કે છે સમાન AB બરાબર BC બરાબર CD બરાબર AD હવે અહીંયા છે કે હું લંબ ચોરસ અહીં ABCD લંબ ચોરસ છે મિત્રો લંબ ચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય હા લંબ ચોરસના ચારે ખૂણા ચારે બાજુ ને સમાન બતાવી દીધી કેમ કે મારે પેલો ટોપિક સાબિત કરવાનો છે ચોરસ ચોરસની શરતો ચારે બાજુઓ સમાન ને ચારે ખૂણા સમાન કાટખૂણા હોય કાટખૂણા તો છે તે બાજુઓ સમાન બતાવી દીધી ખૂણો D બરાબર કેટલા થાય 90 તો મિત્રો જ્યારે ચારે બાજુ સમાન અને ચારે ખૂણા કાટખૂણા હોય તેથી એક સાબિત થઈ કે ABCD કેવો આકાર બની જશે ચોરસ છે હવે મિત્રો ABCD ચોરસ મે સાબિત કરી નાખ્યું છે હવે મારે જે બીજું સાબિત કરવાનું છે એ વિકર્ણ BD ખૂણો B તેમજ તો એના માટે આપણે અહીંયા આગળ એક પ્રકારનો અલગ ત્રિકોણ લેવો પડશે બરોબર એ ત્રિકોણની વાત કરશું આપણે BCD માં કેમ કે આપણે હવે શું સાબિત કરવાનું છે કે વિકર્ણ BD એ ખૂણા B તેમજ D ને દુભાગે છે તો જોઈએ આગળ કયા વિકર્ણના આધારે બીડી વિકર્ણના આધારે તો મારે લખવું હોય
કે BD વિકર્ણના આધારે તો હું લખી શકાય કે C આમ તો એના મૂળ Z જે છે એને Z કહો તો A B D લખોય તો એ શું થી C D B A B D ખૂણો C D B બરાબર ખૂણો A B D કારણ હું તો કે યુગ્મ કોણ આ BD છે જો કે CBD છે બરાબર તો બે હરખું થયું CBD બરાબર BD છે હવે જ્યાં CBD દેખાય ત્યાં હું BDC લખી શકું છું અને અહીંયા આપણે સાબિત કર્યું ને અહીંયા આગળ CBD દેખાય ત્યાં હું લખી શકું BDC તો BDC દેખાય ત્યાં હું લખી શકું CBD હવે મિત્રો અહીંયા આગળ એક ખૂણો જે છે આવો આ B ખૂણો જે છે આવી રીતે આ કે ભાઈ ABC આખો ખૂણો છે એ કયા કયા આધાર છે એક તો એ બી ડી નો પછી બીજો કોનો એક એ બી ડી એક સી બી ડી આપણી પાસે સી બી ડી નથી પણ મેં તમને કીધું કે જ્યાં બી ડી સી દેખાય ત્યાં હું સી બી ડી લખી શકું છું ખૂણો સી બી ડી બરાબર ખૂણો એ બી ડી આ તો બે સમાન થવા બરાબર હવે આ બે ખૂણા જે છે આ બે ખૂણા છે એ કોના આડકાર રહે છે કે એ બી સી ના આડકાર રહે છે એટલે એ બી સી સી બી ડી બરાબર ખૂણો બી આવે આખો નામ લખો તો લખાય તો તેથી કરી મારે બેનો સરવાળો કરવો પડે ખૂણો સી બી ડી વત્તા ખૂણો એ બી ડી બરાબર ખૂણો એ બી સી એટલે કે અડધો ટુકડો આ અડધો ટુકડો આ આખો ટુકડો એ બી સી આવું આ થાય તો આ બે સમાન છે તો તેથી કરી ખૂણો સી બી ડી બરાબર ખૂણો આવો એક મિત્રો આગળ દાખલો આવી ગયો આ 1/2 ખૂણો એ બી સી ના અડધા બે છે તો મિત્રો જ્યારે અડધો શબ્દ આવે એનો મતલબ એમ છે કે બીડી છે વિકર્ણ વચ્ચે પડવાનો તો આપણે જે સાબિત કરવાનું કીધું કે વિકર્ણ બીડી એ બી તેમજ ડી ને દુભાડે તો જ્યારે આવી રીતના સાબિત થાય જ્યારે આવી રીતના સાબિત થાય છે તેથી કહી શકાય કે બીડી એ ખૂણા કોને દુભાગે બી ને દુભાગે છે બી ડી એ ખૂણા કોને દુભાગે તો કે બી ને દુભાગે તો ડી ને દુભાગવા માટે પાછી બધી પ્રોસેસ કરવી પડે તો આવી જ રીતે લખી શકાય આવી જ રીતે બી ડી એ ખૂણા ડી ને પણ દુભાગે છે કેમ કે એને સાબિત કરવા બીજે દાખલો બહુ મોટો થાય આપણે તો એક સાબિત બતાડવાની છે જે જે છે આવી તો આ સાબિતી ના આધારે સ્વીકારી લેવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 8 જે છે એ આપણે પૂર્ણ કરી પછી આગળનો જોઈશું પછીનો આપણે વિદ્યાર્થી મિત્રો 8મો પ્રશ્ન જોયા પછી 9મો પ્રશ્ન જોઈશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ દાખલા નંબર 9 છે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં વિકર્ણ બીડી પર વિકર્ણ બીડી પર બે બિંદુઓ પી અને ક્યુ પી અને ક્યુ એવા લીધા છે કે જેથી બીડી બરાબર જેથી BP બરાબર BQ થાય સાબિત કરો કે શું સાબિત કરવાનું 4.5 પોઈન્ટ મિત્રો છે એમાંનું પહેલું જે છે કે ત્રિકોણ APD એકરૂપ ત્રિકોણ સી ક્યુ બી આપેલું સાબિત કરવાનું નંબર બે એક
नंबर त्रण त्रिकोण ए क्यू बी एकरूप त्रिकोण सीपीडी पची चौथो ए क्यू बराबर सीपी पची पांचवी एपीसीक्यू समांतर बाजु चतुष्कोण ए पी सी क्यू समांतर बाजु चतुष्कोण छे। मित्रों राइडर हो क्रमे हो आकृति की शुरुआत करवानी रहेशे। आपणे आने रकम में आपने आकृति आपेली है आप आकृति दौरी नाखीए व्यवस्थित करी आपने चतुष्कोण बनावामां सरलता पड़े। कारण युग्म कोण
હવે મારે આ ADB લખ્યું ને એમાં ADB લખો એટલે લખી શકાય ખૂણો ADB એકરૂપ ખૂણો CBD લખ્યું ને ને મારે CBQ લખી શકાય CBQ છોકા આ Z આગળ બંધો તો તો BD કિરણ ઉપર સોરી BD વિકર્ણ ઉપર બિંદુ P આવેલું છે તો આપણે શોર્ટ ફોર્મમાં એને ADB એને કાઢી અને ADB લખી શકાય કારણ કે બિંદુ P એ BD પર આવેલું છે એટલા માટે એવી જ રીતે CBQ છે સોરી CBD છે એની ઉપર બિંદુ Q આવેલું છે મે આને ખાલી ફેરફાર કર્યો C કાઢી અહીંયા આપણે જે છે D કાઢીને Q B કાઢીને Q ચાલો આને ઇક્વેશન નંબર 1 આપી દીધી આની જરૂર પડશે સાબિત કરવાનું છે ત્યારે હવે મિત્રો આવી જ રીતે જેમ BD વિકર્ણ આના માટે હતો એવી જ રીતે બીજા માટે આવશે હવે આપણે અહીં લખશું કે BD વિકર્ણ કઈ તો કે CD સમાંતર BA CD સમાંતર BA બરોબર ની છેદિકા છે તો બદલાવીએ ની વાત કરી હવે BD વિકર્ણ જાણવા આવે છે તો એમાંથી યુગ્મ ગુણોત્તર કેમ બને તો એ આ તો આપણે લખો એટલે લખી શકીએ કે તેથી ખૂણો ABD એકરૂપ ખૂણો CBD એનું પણ કારણ શું તો કે યુગ્મ કોણ જે મિત્રો અહીંયા આગળ આપણે ABD એમ અને ABQ આવે તો ખૂણો ABQ એકરૂપ ખૂણો CBD ન્યા C ખૂણો આવશે CB B આવતું છે ને આપણે અહીંયા પેલો કર્યો લીધો સોરી CD B આવશે ABD અને CDB અહીંયા CDB આવશે માફ કરજો તો જ યુગ્મ કોણ રચાય ને આમ કરીને આમ જોઈન્ટ થવું જોઈએ ABD CDB હવે CDB કાઢી ને મારે લખો તો CDP CDP બરોબર આને ઇક્વેશન નંબર 2 આપીશું હવે આપણી પાસે બે ત્રિકોણ એકા ત્રિકોણ બનશે એકા ત્રિકોણ બનશે એની આપણે ચર્ચા કરીશું અને એ જે કાટ નાખ્યો વરસાદ જેને એમ કે આગળ આપણે સાબિત કરવાનું છે ચાલો હવે અહીં આગળ લખીએ ત્રિકોણ APD અને ત્રિકોણ CBQ માં એમાં આ APD માં AD આમાં BC સમાંતર બાજુ સામસામેની બાજુ સમાંતર હોય આને આ ખૂણો તો ખૂણો આપણે આના સાબિત કર્યો તો પેલા સમીકરણ ખૂણો ADP ADP એકરૂપ ખૂણો અહીંથી કોણ આવશે CBQ ક્યાંથી આવ્યું તો કે પરિણામ એક પરથી બરોબર એક પરથી બા ખુ અને બા બીજો એક રકમ આપણને હું આપ્યું ખબર છે તમને યાદ છે રકમ ની અંદર એક પોઈન્ટ આપેલો હતો કે ભાઈ અહીંયા આગળ બીડી પર બે વિકર્ણ બિંદુઓ હોય તો એમાં એક શરત આપેલી હતી કોણ કોણ સમાન થાય એની વાત કરવામાં આવી હતી અહીંયા આગળ BQ ને અહીંયા આગળ DP તો આમાં DP બરાબર BQ તો આ ક્યાંથી આવ્યું કે એવું પક્ષમાં એને લખેલું હતું તો તેથી કહી શકાય ત્રિકોણ કયો કયો APD એકરૂપ ત્રિકોણ CBD બરોબર APD CBD તો APD અને CBD છે એ બે કેવા થાય છે એનું કહી શકાય બા ખૂ બા તો APD અને CBD બે સમાન થાય તો એની સામેના ખૂણા કયા APD બરોબર અને અહીંયા CBQ તો અહીંયા આગળ આ બે ત્રિકોણમાં આ બાજુ બાકી રહી ગઈ આમાંથી AP ને આમાંથી QC તો તેથી એને કહી શકાય AP બરાબર QC બરોબર આ આપણું પહેલું સાધ્ય પછી આ આપણું બીજું સાધ્ય હવે આપણે મિત્રો ત્રીજું સાધ્ય લેવાનું છે એના માટે વળી પાછા નીચેના જેમ આ બાજુના બે ત્રિકોણ લીધા હતા એમ હવે આપણા ત્રિકોણનો વારો લઈશું એક આનો અને એક આ ત્રિકોણ તો પેલો ત્રિકોણ લખીએ ત્રિકોણ
AQB અને ત્રિકોણ અહીંથી AQB અહીંથી CPD આમાં AQB અને CPD માં આની જેમ જ તે જેમ અહીં AB બરાબર BC થાય ને અહીંયા કોણ કેવા થાય કે AB બરાબર સમાંતર બાજુ સમાંતર બાજુ સમાંતર બાજુ એટલે સામસામે બાજુ સમાન હોય બીજો આપણે સાબિતિત પરિણામ લઈ લઈને આપણે બેઠે બેઠે ખૂણો ABQ એકરૂપ ABQ અને CPD સોરી C ABQ CDP ખૂણો CDP ક્યાં છે એવું કે પરિણામ બે પર બાજુ અને બાજુ જેમ અહીંયા આગળ મિત્ર AP બરાબર અહીંયા આગળ DP બરાબર BQ લીધે છે અહીંયા DP અને BQ DP બરાબર BQ બરાબર એ તો પક્ષમાં શું એવું ને એવું અહીંયા જ આવશે આમાં અહીં જાતા BQ બરાબર DP ક્યાં કે પક્ષમાં તો વાક્ય ભાષા પ્રમાણે આ સમાન થાય અને આપણે અહીં જે અંદર મેં જે આકૃતિમાં રાખી છે તે અમારે સાબિતીનો થોડું બધું બાકી છે તો તેથી હું કહી શકું કે ત્રિકોણ એ ક્યુ બી એકરો ત્રિકોણ સીપી બાકુબા ત્રણ સાધ્ય નંબર ત્રણ સાધ્ય હવે ચોથું સાધ્ય સાધ્ય ત્રણ જેમ અહીંયા આગળ મિત્રો સાબિત થઈ હતી એપી બરાબર સીપી એમ અહીંયા આગળ આવશે એપી બરાબર પીસી AQ બરાબર PC બરોબર તો હવે સામસામેની બાજુ સમાંતર હોય તો એ લખવાનું અહીં પેલી કઈ સાબિતી લીધી AP બરાબર QC અને AQ બરાબર AC હોવાથી ચતુષ્કોણનું નામ લખવાનું ચતુષ્કોણ APCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ મિત્રો આપણું પાંચમું સાધ્ય તો આપણું પહેલું સાધ્ય છે આ ત્રિકોણના આધારે અને આ ત્રિકોણના આધારે પહેલું સાધ્ય સાબિત થાય છે બીજું સાધ્ય એબીક્યુ અને સીડીપી ના આધારે સાબિત થાય છે બરોબર એમાંથી બીજા બે સાબિત થાય છે અને ત્રીજું આ સાધ્ય નંબર કેટલામાં બીજું અને ચોથા સાધ્ય ઉપરથી સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થાય છે તો પ્રશ્ન નંબર આપણો અહીંયા આગળ જે નવમો હતો એ પૂરો કરીએ અને આજનો લેક્ચર નંબર 58 પણ પૂરો કરીએ તમારે હોમવર્કમાં બે દાખલા બે બે વખત લખવાના તો આપસૌનો ખૂબ ખૂબ આભાર